નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ધોરણ અગિયાર સાયન્સ વિષય ગણિત પ્રકરણ નંબર બારમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બે વિશે વાત કરતા હતા બરાબર વિદ્યાર્થી મિત્રો તો સ્વાધ્યાય બાર પોઈન્ટ બેમાં લાસ્ટમાં આપણે પ્રશ્ન ક્રમાંક ત્રણ માં જુદા જુદા ત્રણ દાખલાઓ આપેલા છે આ જુદા જુદા ત્રણ દાખલાઓમાં પેલો દાખલો આપણે ભણી ગયા છીએ આજે પ્રશ્ન ત્રણ માં દાખલા નંબર બે જોઈએ તો દાખલા નંબર બે માં આપણને જુદા જુદા ત્રણ બિંદુઓ આપેલા છે આ ત્રણ બિંદુઓ કાટકોણ ત્રિકોણના બિંદુ છે કે ને એવી રકમ છે જો ઝીરો સાત દસ માઇનસ એક છ છ અને માઇનસ ચાર નવ છ એ કાટકોણ ત્રિકોણ ના કાટકોણ ત્રિકોણના શિરો બિંદુઓ છે આવો આપણને પ્રશ્ન કરેલો છે કે આ શિરો ઓ છે કે નહીં વિધાનો ચકાસો તો આપણે આ દાખલો ગણીએ ચાલો ધ્યાન આપજો કે પેલા આ બિંદુ આપે છે એક બે ને ત્રણ જુદા જુદા તો તેના નામ આપી દઈએ ધારો કે પી બિંદુ લઈ લઈએ ઝીરો સાત દસ ક્યુ માઇનસ વન સિક્સ સિક્સ અને આર માઇનસ ફોર નાઇન સિક્સ તરીકે લેતા બરાબર આ રીતના આપણે પી ક્યુ અને આર બિંદુ લઈ લઈએ ત્યારબાદ આપણે શું કરીએ કે અહીંયા આપણે કીધું કાટકોણ ત્રિકોણ છે કે નહીં તો આપણે શું ચેક કરશું કોઈ પણ વર્ગો વર્ગોની જરૂર પડશે જે તે બાજુ પીક્યુ ક્યુ આર અને પીઆર એના વર્ગોની કાટકોણ ત્રિકોણ કીધું તો ચાલો આપણે પી ક્યુ વર્ગ મેળવીએ જે પી ક્યુ નું સૂત્ર હતું તેમાં વર્ગ મૂળ આવતું હતું તો પી ક્યુ નો વર્ગ કરી નાખે વિદ્યાર્થી મિત્રો તો વર્ગ મૂળ નીકળી જાય બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વન વાય ટુ માઇનસ વાય વન અને ઝેડ ટુ માઇનસ ઝેડ વન એવી રીતના એનો વર્ગ કરવાનો ઝેડ ટુ માઇનસ ઝેડ વન એનો વર્ગ કરવાનો ક્લિયર પી ક્યુ વર્ગ ક્યુ વર્ગ અને પી વર્ગ લઈશું કારણ કે આપણને અહીંયા રકમમાં

એટલે નવ ને નવ અઢાર થયા ચાલો હવે આપણે વર્ગ મળી ઓકે પેલા આપણે શું કરવાનું પી ક્યુ વર્ગ મેળવવાનો પછી ક્યુ આર વર્ગ પછી પીઆર વર્ગ તો પીઆર ક્યાં છે આ પી અને આ આર આનું પેલું પદ આનું પેલું પદ ની બાદ બાકી આ એક્સ ટુ માઇનસ એક્સ વન એટલે માઇનસ ફોર માઈનસ જીરો નો વર્ગ વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ નવ માઇનસ સાત નો વર્ગ ટુ માઇનસ ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર હવે આપણે એનું રૂપ આપીએ જુ તો અહીંયા માઇનસ ચાર માઇનસ જીરો માઇનસ નો વર્ગ સોળ થાય નવ માઇનસ સાત નવ સાત એટલે બે બે નો વર્ગ ચાર થાય છ માનસ દસ ને માઇનસ ચાર નો વર્ગ સોળ થાય સોળ દુ બત્રીસ ને ચાર છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી મોટું માપ હોય એનો યુઝ કરીએ જો સૌથી મોટું માપ કયું મળ્યું પી આર વર્ગ હવે પી આર વર્ગ બરાબર પી ક્યુ વર્ગ વત્તા ક્યુઆર વર્ગ કે ભાઈ જે મોટું માપ મળ્યું છે તેના વર્ગ પીઆર વર્ગ મળ્યો આના બરાબર અન્ય બે બાજુનો વર્ગનો સરવાળો થાય છે કે જો છત્રીસ પીઆર વર્ગ બરાબર છત્રીસ અને પીક્યુ વર્ગ બરાબર અઢાર અને ક્યુ આર વર્ગ બરાબર અઢાર છત્રીસ થઈ જાય તો કે આ સમીકરણનું સમાધાન થાય છે સમાધાન થાય છે લખી શકાય તેથી કહી શકાય કે આમ આપેલ બિંદુઓ આમ આપેલ બિંદુઓ ઝીરો સાત દસ માઇનસ એક છ છ અને માઇનસ ચાર નવ છ એ કાટકોણ ત્રિકોણના કાટકોણ ત્રિકોણ ના શિરો બિંદુઓ શિરો બિંદુઓ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે ને એકદમ એસી દાખલો ત્રણ બિંદુઓ આપેલા હતા એ કાટકોણ ત્રિકોણ ના શિરો બિંદુઓ છે કે ચેક કરવાનું હતું તો પેલા પી ક્યુ વર્ગ મેળવવાનો ક્યુ આર વર્ગ મેળવવાનો અને પીઆર વર્ગ મેળવવાનો પછી એનું સમાધાન કે ભાઈ મોટામાં મોટું માપ મળ્યું તો પી આર વર્ગ બરાબર પી ક્યુ વર્ગ વધતા ક્યુ આર વર્ગ લખી શકાય તો કે આનું સમાધાન થાય છે કારણ કે છત્રીસ બરાબર અઢાર વત્તા અઢાર લખી શકાય આમ આપેલ બિંદુઓ એ કાટકોણ ત્રિકોણના શિરો બિંદુઓ છે અથવા કહેવાય ચાલો હવે તેના પછી નેક્સ્ટ આપણે જોઈએ દાખલા ક્રમાંક ત્રણ બરાબર દાખલા ક્રમાંક ત્રણ તો દાખલા ક્રમાંક ત્રણ ની રકમ પેલા હું તમને સમજાવું દાખલા ક્રમાંક ત્રણ માં રકમ આ રીતે આપી છે માઇનસ વન ટુ વન વન માઇનસ ટુ ફાઈવ ફોર માઇનસ સેવન એટ ફરી વાર માઇનસ વન ટુ વન વન માઇનસ ટુ ફાઈવ ફોર માઇનસ સેવન એટ અને ટુ માઇનસ થ્રી ફોર એ સમાંતર બાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણના એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરો બિંદુઓ શિરોબિંદુઓ છે ચાલો આ ચાર બિંદુઓ છે તે કેવા છે સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરો છે કે નહીં એ આપણે ચકાસવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂછે આપણને ત્યારે હવે જે આપેલા બિંદુઓ છે જો એક બિંદુ બીજું બિંદુ ત્રીજું બિંદુ અને ચોથું બિંદુ એમ કુલ કેટલા બિંદુ આપ્યા ચાર બિંદુ એ સમાંતર બાજુ શિરો બિંદુઓ છે કે નહીં તો આ બધા બિંદુ છે નામ આપી દઈએ ધારો કે એ આપી દઉં માઇનસ વન ટુ વન બી વન માઇનસ ટુ ફાઈવ સી ફોર માઇનસ સેવન એટ અને ડી ટુ માઇનસ થ્રી ફોર તરીકે લેતા બરાબર આવી રીતના લઈ લઈએ એ બી સીડી લઈ લઈએ હવે આપણે પેલા એ મેળવીએ શું મેળવીએ એ ચાલો એ મેળવો તો અહીંયા શું થઈ જાય વર્ગમૂળમાં બીજું માઇનસ પહેલું એટલે કે વન માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ વન નો વર્ગ વધતા આ એક્સ ટુ માઇનસ એક્સ વન નો વર્ગ વધતા વાય ટુ માઇનસ વાય નો વર્ગ એ માટે ઝેડ ટુ ઝેડ નો વર્ગ સાદ રૂપ આપીએ ચાલો વર્ગમૂળમાં બે નો વર્ગ ચાર માઇનસ ચાર નો વર્ગ સોળ અને 4 નો વર્ગ સોળ સોળ દુ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ગમૂળ છત્રીસ એટલે કે છ આવ્યા બરાબર કેટલી વેલ્યુ મળી છ એ બરાબર છ આવ્યા હવે આપણે બીસી મેળવીએ ચાલો બી અને સી માટે એક્સ વન એક્સ સોરી એક્સ એક્સ ટુ વન બી અને સી માટે એક્સ વન એક્સ ટુ એક્સ વન વન વાય ઝેડ વન એક્સ ટુ વાય ટુ ટુ ઝેડ બી સી માટે બરાબર એટલે એક્સ એક્સ ટુ માઇનસ વન કરવાના હોય સૂત્રમાં તો ચાર માઇનસ એક નો વર્ગ વત્તા માઇનસ સાત અને માઇનસ બે એટલે માઇનસ સાત ના નિયમ નું માઇનસ અને માઇનસ બે નું માઇનસ એટલે પ્લસ બે નો વર્ગ આઠ માઇનસ પાંચ નો વર્ગ ચાલો સાદ રૂપ આપીએ ત્રણ નો વર્ગ નવ માઇનસ સાત પ્લસ બે એટલે માઇનસ પાંચ નો વર્ગ પચીસ આઠ માંથી પાંચ ત્રણ નો વર્ગ નવ ચાલો આનો સરવાળો કરો તો નવ દુ અઢાર ને બે વીસ ને તેતાલીસ વર્ગ મૂળ તેતાલીસ આવ્યું ચાલો આનું વર્ગમૂળ નીકળી શકે નહીં અહીંયા છ આવ્યું એ બી મળી ગયા બીસી મળી ગયા હવે શું મેળવવાનું સીડી બરાબર કારણ કે અહીંયા એ બી સીડી ચાર બિંદુ આપેલા એટલે એ બી બીસી સીડી પછી અથવા એ ડી પણ મેળવી લેવાનું ચાલો હવે સીડીમાં જો તો આ સી અને બે માઇનસ ચાર નો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એટલે માઇનસ ત્રણ રહેશે પણ માઇનસ સાત ના પ્લસ સાત જેનો વર્ગ ચાર માઇનસ આઠ એનો વર્ગ સાદરૂપ આપવું માઇનસ બે નો વર્ગ કેટલો થાય પ્લસ ચાર અહીંયા ચાર આવે અને ચાર નો વર્ગ સોળ થાય છત્રીસ નું વર્ગ મૂળ છ થાય ચાલો ત્રીજી વેલ્યુ મળી એ અને સીડી મેળવી લીધું હવે ડી એ અથવા તમે એડી પણ મેળવી શકો બંનેની વેલ્યુ સરખી જ મળશે ડી એ ચાલો આ ડી અને આ એ ડી અને આ એ બે માંથી માઇનસ એક બાદ કરો તો બે નિયમ નું માઇનસ અને માઇનસ થ્રી નિયમ નું માઇનસ અને આ પ્લસ ટુ નો વર્ગ ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો વર્ગ એટલે કે ચાર માઇનસ નો વર્ગ સાદુ આપીએ ને ત્રણ ત્રણ નો વર્ગ નવ માઇનસ ત્રણ માઇનસ બે એટલે માઇનસ પાંચ નો વર્ગ પચીસ ચાર માં લેખ જાય ત્રણ ત્રણ નો વર્ગ નવ નવ દુ અઢાર પચીસ કેટલા થાય વર્ગ તેતાલીસ જો નવ દુ અઢાર પચીસ પણ મળ્યા હવે જો આ બે માપ સરખા મળ્યા અને આ બે માપ સરખા મળ્યા બરાબર હવે આપણે આમ વિચાર કરીએ આ કૃતિ ખાલી તમારે ડ્રો નથી કરવાની આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારી લઉં એ બી સી ડી નામ આપી દો તો એ અને સી ડી નામ સરખા મળે છે તો એ અને સી ચાલો સરખા મળ્યા તો કે આ છ છ અને બી અને ડી એ માપ વર્ગમૂળ તેતાલીસ વર્ગમૂળ તેતાલીસ સરખા મળે તો કે આ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો સામ સામે માપ સરખા હોય સમાંતર બાજુ ચતુષ્કોણ માં ક્લિયર હવે એમ લખવાનું કે અહીં એ બી બરાબર એ બી બરાબર શું મળ્યું સીડી અને બીસી બરાબર ડી એ સામસામેની બાજુ કેવી મળી સરખી મળી હોવાથી હોવાથી કે આપેલ બિંદુઓ આપેલ બિંદુઓ માઇનસ વન ટુ વન વન માઇનસ ટુ ફાઈવ ફોર માઇનસ સેવન અને ટુ 3 થ્રી ફોર એ સમાંતર બાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ ના ચતુષ્કોણ ના શિરો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર આ આપણો દાખલો કમ્પ્લીટ પૂરો થઈ ગયો કે બે બે બાજુ સરખી મળતી હોય તો આ ચાર બિંદુઓ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરો બિંદુઓ કહેવાય સમ બાજુ ચતુષ્કોણ પૂછ્યું હોય તો તો ચારે ચાર બાજુના માપ કેવા મળવા જોઈએ સરખા મળવા જોઈએ ઓકે ક્લિયર ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક ચાર આવી જાય છે તો ચલો પ્રશ્ન ક્રમાંક ચાર જોઈએ બરાબર પ્રશ્ન ક્રમાંક ચાર માં આપણને રકમ એવી આપેલી છે કે બિંદુઓ બિંદુઓ એક બે ત્રણ અને ત્રણ બે માઇનસ એક થી સમાન અંતરે સમાન અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ સમીકરણ મેળવો ચાલો એવું કીધું કે આ એક બિંદુ છે અને બીજું બિંદુ થી સમાન અંતરે આવેલા બિંદુઓ કે ભાઈ અહીંયા આ એક બિંદુ લઈ લો ધારો કે એક બે ત્રણ આપી દઉં છું ધારો કે બિંદુ બરાબર એક બીજું બિંદુ આવેલું છે ત્રણ બે માઇનસ એક આને નામ આપી દઉં બી બિંદુ આ બંને થી સમાન અંતરે કોઈ બિંદુ આવ્યું ધારો કે આ રીતના હોય વિચાર કરીએ કે આ બંનેનું માપ અહીંયા કોઈ બિંદુ છે બરાબર તમે વ્યવસ્થિત આકૃતિ બનાવો એટલે ખ્યાલ આવી છે કે આવી રીતના એટલે કે આ એ બિંદુ અને બી બિંદુ થી સમાન અંતરે આવેલું બિંદુ પી છે એવું આપણે વિચારી શકાય તો જે પી બિંદુ છે તેના માપ નથી આપેલા તેમ તેનું મેં સરળતા માટે એક્સ વાય ઝેડ લઈ લીધું હવે આપણે એ બી એવું કોઈ આપેલું છે નહીં તો આપણે લખીએ કે ધારો કે ધારો કે એ બરાબર વન ટુ થ્રી અને બી ત્રણ બે માઇનસ એક એ એ બરાબર વન ટુ થ્રી અને બી બરાબર થ્રી ટુ માઇનસ વન એ સમાન અંતરે આવેલા બિંદુ પી એક્સ વાય ઝેડ તરીકે લેતા તરીકે લેતા ઓકે આ બે બિંદુ છે સમાન અંતરે આવેલા એક બિંદુ પી જ્યાં એના ના માપ આપી દે એક્સ વાય ઝેડ તરીકે લેતા તો આપણે અહીંયા એ થી પી એટલે કે અહીંયા આપણે લખી શકાય એપી બરાબર બીપી બરાબર આવું લખી શકાય કારણ કે અહીંયાથી એપી અને બીપી નું માપ કેવું થઈ જાય સરખું થઈ જાય એવું આપણે રકમમાં કીધું છે કે આ બે ના માપ કેવા છે સરખા છે તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આનું સમીકરણ મેળવવાનું છે સમીકરણ કઈ રીતે મેળવવું ચાલો એપી અને બીપી ની વેલ્યુ મૂકી દો અહીંયા પણ એપી નું સૂત્ર કરશે તો વર્ગમૂળમાં આવશે અને બીપી નું સૂત્ર કરશે તો વર્ગમૂળમાં આવશે જે ઓલું વર્ગમૂળ વાળું સૂત્ર એક્સ ટુ માઇનસ એક્સ વન નો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ વત્તા ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો વર્ગ એ બધાય જેનું વર્ગમાં આખો વર્ગમૂળ લાગુ પડતું હતું તો વર્ગમૂળ ન કરવું હોય તો બંને બાજુ વર્ગ તમે લઈ શકો કારણ કે બંને બાજુ એપી અને બીપી ની વેલ્યુ મૂકો તો વર્ગમૂળ આવે તમારે વર્ગમૂળ ન હોય તો વર્ગ કરી શકાય

આ એપી વર્ગની વેલ્યુ સૂત્ર માં મૂકી દીધી કિંમત મેં ઓકે ક્લિયર ત્યાર પછી બીપી વર્ગ અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો બીપી વર્ગ લખો કે પીબી વર્ગ લખો બંને આપણે શું કરશું આમાંથી પહેલામાંથી માંથી પેલું બાદ કરીએ તો એક્સ માઇનસ નો વર્ગ વત્તા વાય નો વર્ગ ઝેડ અને આ માઇનસ અને નિયમનું માઈનસ માઇનસ એટલે ઝેડ પ્લસ નો વર્ગ આવું થાય ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આપણે અહીંયા એ લીધું તો પેલા પી ના બિંદુ ઉપયોગ કર્યો તો એક્સ વાય ઝેડ પણ બી લીધું બરાબર છે તો આપણે અહીંયા પેલા આનો ઉપયોગ કરી શકાય બી બિંદુઓનો તો કે હા તમે પેલા આ બિંદુનો ઉપયોગ કરો કે આ બિંદુનો ઉપયોગ કરો જવાબ સરખા જ આવે ઓકે તમારે ટ્રાય કરીને જોઈ લેવી સાદ રૂપ આપ્યા ચાલો ફરીવાર વાર સમજાવી દઉં કે ભાઈ એક બે બિંદુ એવા આપેલા છે જે એક અલગ બિંદુ છે સમાન અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ મેળવો સમાન અંતરે કોઈ બિંદુ P આવ્યું એવું ધારી લીધું એના માપ x y z આપી દીધા એટલે AP બરાબર BP લખી શકાય AP વર્ગ બરાબર BP વર્ગ પણ લખી શકાય વર્ગ એટલા માટે કરે કે અહીંયા સૂત્રમાં વર્ગમૂળ આવતા હોય બંને બાજુ મારે વર્ગમૂળ નથી લેવા તો વર્ગ કરી નાખવાનો હવે સાદરૂપ આપો જે જવાબ આવે તે સમીકરણ બનશે ચાલો આનું થાય એક્સ વર્ગ ઓછા બે એક્સ વત્તા એક આનો થાય વાય વર્ગ ઓછા બે દુ ચાર વાય વત્તા ચાર અહીંયા થાય ઝેડ વર્ગ ત્રણ દુ છ ઝેડ અને ત્રણ તેરી નવ ધોરણ નવ અને દસ ધોરણ નવમાં બહુ પદી અને ધોરણ દસમાં પણ બહુપદી આવતી હતી બરાબર આ સૂત્ર હતું જો એક્સ માઇનસ વાય નો વર્ગ હોય તો શું થાય એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ વાય વત્તા વાય વર્ગ અને એક્સ પ્લસ વાય વર્ગ હોય તો એક્સ વર્ગ વત્તા ટુ એક્સ વાય વત્તા વાય વર્ગ આ બે સૂત્ર નો યુઝ કરીને અહીંયા મેં આ સોલ્યુશન મેળવ્યું બરાબર જમણી બાજુ મેળવી લઈએ એક્સ વર્ગ માઇનસ છ એક્સ માઇનસ સોરી પ્લસ નવ અહીંયા થાય વાય વર્ગ માઇનસ ફોર વાય પ્લસ ફોર અહીંયા થઈ જાય ઝેડ વર્ગ ટુ ઝેડ અને પ્લસ વન ઓકે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ તો ડાબી બાજુના જમણી બાજુ અથવા જમણી બાજુના ડાબી બાજુ સ્ટેપ લઈએ તો કેવા સ્ટેપ થઈ જાય અહીંયા એક્સ વર્ગ છે અહીંયા એક્સ વર્ગ આ બાજુ હોય તો માઈનસ તો એક્સ વર્ગ એક્સ વર્ગ કેન્સલ થઈ જાય આ વાય વર્ગ છે વાય વર્ગ આ બાજુ હોય તો માઇનસ એટલે આ કેન્સલ થઈ જાય આ ઝેડ વર્ગ અહીંયા પ્લસ ઝેડ વર્ગ આ ડાબી બાજુ હોય તો કેન્સલ થઈ જાય ચાલો બીજું કાંઈ કેન્સલ થાય જો પ્લસ ફોર પ્લસ ફોર કારણ કે આ બાજુ હોય તો માઇનસ થાય પછી પ્લસ વન પ્લસ વન કેન્સલ થઈ જાય

આ બાજુ માઇનસ ટુ ઝેડ જમણી બાજુ કાંઈ ન વધ્યું એટલે ઝીરો અહીંયા થઈ જાય માઇનસ ટુ એટલે શું થાય ટુ કોમન નીકળી જાય તો એક્સ માઇનસ ફોર ઝેડ વધે ટુ કોમન નીકળે ભાંગાકારમાં જાય ઝીરો થઈ જાય ઓકે વિદ્યાર્થી મિત્રો આમ આમ એક્સ માઇનસ ફોર ઝેડ બરાબર ઝીરો એ માંગેલ સમીકરણ એ માંગેલ સમીકરણ છે દાખલો પૂરો થઈ ગયો ફરીવાર આખો દાખલો ઝડપથી સમજાવી દો એકદમ ઈઝી છે ધ્યાન આપજો કે આ બે બિંદુઓ આપેલા છે જે એક સમાન કોઈક અન્ય બિંદુ એ આવેલું છે તો આ જે અન્ય બિંદુ આવે છે એનું સમીકરણ મેળવો તો અન્ય બિંદુ પી લઈ લીધું એનામાં આપણે xy z કહી દીધા સમાન અંતરે છે એટલે ap બરાબર bp લખી શકો અને એનો વર્ગ પણ કરી શકો બંનેની વેલ્યુ મૂકી અને આ સૂત્રનો યુઝ કરીને સાદું રૂપ આપ્યું ઉડતું હતું તે ઉડાડ્યું ને સાદરૂપ આપ્યું તો જવાબ આવ્યો એક્સ માઇનસ ફોર ઝેડ બરાબર ઝીરો જે આ સમીકરણ બન્યું તે માંગેલ સમીકરણ થાય એકદમ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજોમાં આકૃતિ દોરવી ફરજિયાત નથી થિયરી બધી ફરજિયાત છે પણ આકૃતિ દોરશો તો તમને દાખલો ઝડપથી સમજાઈ જશે ખ્યાલ પડશે કે આ દાખલો ગણવો કઈ રીતે બરાબર તમે તમારી જાતે આકૃતિ બનાવેલી હોય આ બધું સોલ્યુશન લખેલું હોય તો તમે જ્યારે પણ

દાખલા ક્રમાંક પાંચ ની રકમ શું આપેલી છે દાખલા ક્રમાંક પાંચ ની રકમ આપેલી છે કે બિંદુ એ જ્યાં છે ચાર ઝીરો ઝીરો અને બી માઇનસ ચાર ઝીરો ઝીરો થી જેમના અંતરો જેમના અંત સોરી અહીંયા ટપકો આવે અંતરો બરાબર એ બિંદુ અને બી બિંદુ થી જેમના અંતરો નો સરવાળો નો સરવાળો દસ થતો હોય સરસ મજાની રકમ છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે એથી એ અને બી આ બે બિંદુઓ છે એ જેમના અંતરોનો સરવાળો દસ થતો હોય તેવા તેવા સમીકરણ મેળવો તેમનું સમીક પી નું સમીકરણ મેળવો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જો અહિયાં કે આપણને એક બિંદુ એ આપી દીધું એક બિંદુ બી આપી દીધું આ બે બિંદુ થી એક દૂર એક પી બિંદુ આવેલું છે તો જો હું તમને આકૃતિ વડે સમજાવું બરાબર આપી દીધું ચાર ઝીરો 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 અને પી બિંદુ ક્યાંક આવેલું છે આપણને ખ્યાલ નથી સમાન અંતરે નથી કીધું બરાબર છે જુદા જુદા અંતરો એ છે અને આ બંને અંતરોનો સરવાળો જેમના અંતરોનો સરવાળો દસ થતો હોય અહીંયા પી બિંદુ આપી દઉં એક્સ ઝેડ એટલે કે આ અંતર અને આ અંતર આ બંને અંતરોનો સરવાળો દસ થતો હોય એટલે કે એથી થી પી નું માપ અને બી થી પી નું માપ બરાબર આ બે બાજુ જે છે આ બે વચ્ચેનો સરવાળો કેટલો થાય છે દસ થાય છે આવું આપણને રકમમાં માહિતી આપેલી છે આના પહેલાના દાખલામાં કેવું કહી દીધું હતું સમાન અંતરે એટલે આપણે શું લઈ લીધું હતું એ પી બરાબર બીપી લીધું હતું પરંતુ અહીંયા બંને અંતરોનો સરવાળો શું કીધો દસ થાય છે તો ચાલો અહીંયા ધ્યાન આપજો કે ધારો કે આપણે એક બિંદુ પી લઈ લે બિંદુ પી જેના માપ આપી દઈએ એક્સ વાય ઝેડ બરાબર છે ના બિંદુઓ એ ચાર ઝીરો ઝીરો તથા બી માઇનસ ચાર ઝીરો ઝીરો થી અંતરોનો સરવાળો અંતરોનો સરવાળો દસ છે બરાબર કે ભાઈ બિંદુ પી ના બિંદુઓ થી બિંદુઓ એ તથા બી ના અંતરોનો સરવાળો ના અંતરોનો સરવાળો દસ છે એટલે કે એપી વત્તા બી બરાબર દસ તો એપી અને બીપી એનું સૂત્ર આપણે મૂકશું બરાબર પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે છે અહીંયા વર્ગ કરી નાખીએ તો એકદમ સરળ થઈ જાય ખ્યાલ પડ્યો અને સરવાળો આપેલો છે તેથી આવી રીતે લખી શકાય કે એપી બીપી બરાબર દસ બરાબર હવે અહીંયા બંને બાજુ વર્ગ કરીએ તો સરળ સ્વરૂપ થઈ જાય પણ બીપી ના હું જમણી બાજુ લઈ જાઉં તો કેવું થઈ જાય માઇનસ બીપી થઈ જાય હવે બંને બાજુ વર્ગ કરી નાખું એપી વર્ગ બરાબર દસ ઓછા બીપી વર્ગ ઓકે વિદ્યાર્થી મિત્રો આ જમણી બાજુ લાવીએ તો શું થઈ જાય વર્ગ માટે સરળ સ્વરૂપ બને હવે વેલ્યુ ચાલો એક મિનિટ દઈએ છૂટું પાડી દઈએ તો આનું થાય સો માઇનસ વીસ બીપી પ્લસ બીપી વર્ગ ઓકે ચાલો એપી વર્ગ અહીંયા એ અને પી આપણને આપેલું છે તો એના પરથી લખી શકાય કે ચાર સોરી એક્સ માઇનસ ચાર નો વર્ગ વાય માઇનસ વર્ગ માઇનસ ઝીરો નો વર્ગી વર્ગ થઈ ગયું સો ઓછા અહીંયા જે છે આપણી પાસે વીસ બીપી એમનામ રહેવા દઈએ બીપી વર્ગ લખીએ ચાલો બીપી વર્ગ એટલે થાય એક્સ પ્લસ નો વર્ગ વધતા વાય માઇનસ નો વર્ગ વધતા ઝેડ માઇનસ નો વર્ગ ઓકે ચાલો ત્યાર પછી જો અહીંયા રૂપ આપીએ તો એક્સ વર્ગ માઇનસ આઠ એક્સ વધતા સોળ થાય સૂત્ર છે એ ઓછા બી નો વર્ગ એટલે એ વર્ગ ઓછા ટુ એ બી બી વર્ગ અહીંયા થઈ જાય વાય વર્ગ અહીંયા ઝેડ વર્ગ અહીંયા સો માઇનસ વીસ બીપી અહીંયા થઈ જાય એક્સ વર્ગ ચાર દુની આઠ એક્સ વત્તા સોળ વત્તા વાય વર્ગ ઝેડ વર્ગ માઇનસ આઠ એક્સ આ માઇનસ આઠ એક્સ આ સોરી પ્લસ આઠ એક્સ બરાબર છે તો આ જે પ્લસ આઠ એક્સ છે આ માઇનસ આઠ એક્સ છે આ બાજુએ તો કેવા થઈ જાય પ્લસ આઠ થઈ જાય આ પ્લસ આઠ એક્સ આ માઇનસ વીસ બીપી આ બાજુ લઉં તો પ્લસ વીસ બીપી થઈ જાય અહીંયા આપણે કામ કરીએ સો રેવા દઈએ વત્તા આઠ આઠ એક્સ એક્સ આ માઇનસ જમણી બાજુ હોય તો વત્તા આઠ આઠ એક્સ કેટલા થઈ જાય સોળ એક્સ ચાલો આ બેકી સંખ્યા છે આ બેકી સંખ્યા આ બેકી સંખ્યા તો ત્રણ આમાંથી કોમન નીકળે કેટલા ચાર કોમન નીકળી જાય બરાબર છે તો વીસ બીપી બરાબર ચાર કોમન કાઢો અહીંયા

આના સૂત્ર મૂકો પી ના વેલ્યુ થી તમને આવડે બરાબર છે તો એક્સ પ્લસ ફોર નો વર્ગ થશે પછી પ્લસ વાય નો વર્ગ એટલે વાય વર્ગ થાય પછી ઝેડ માઇનસ નો વર્ગ એટલે ઝેડ વર્ગ થશે એ તમે જાતે બનાવી શકો બરાબર છસો પચીસ વત્તા વત્તા બસો એક્સ એક્સ સોળ વર્ગ ચાલો સાદરૂપ આપીએ તો અહીંયા વર્ગ એપ્લાય કરો તો શું થઈ જાય પચીસ આઠ એક્સ વત્તા સોળ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ બરાબર છસો પચીસ વત્તા બસો એક્સ વત્તા સોળ એક્સ વર્ગ ચલો પચીસ ગુણાકારમાં જાય એટલે થઈ જાય પચીસ એક્સ વર્ગ પચીસ અઠા બસો એક્સ પચીસ ગુણ્યા સોળ એટલે કેટલા થઈ જાય પચીસ ગુણ્યા સોળ એટલે ચારસો થાય પચીસ વાય વર્ગ પચીસ પચીસ એક બે ત્રણ ચાર પાંચ પાંચ સ્ટેપ સાથે ગુણ્યું જમણી બાજુ છસો પચીસ વધતા બસો એક્સ સોળ એક્સ વર્ગ આ બસો એક્સ આ બસો એક્સ કેન્સલ થઈ જાય બંને પ્લસ હોવાથી ચાલો બીજું કાંઈ કેન્સલ થશે તો આ ત્રણે સ્ટેપ પચીસ એક્સ વર્ગ પચીસ વાય વર્ગ પચીસ છે પચીસ એક્સ એક્સ વર્ગ વર્ગ અહીંયા સોળ આ સોળ વર્ગ બાજ હોય તો માઇનસ પચીસ માંથી સોળ જાય તો કેટલા વધે નવ એક્સ વર્ગ બાકી શું વધ્યું પચીસ વાય વર્ગ પચીસ ઝેડ વર્ગ અહીંયા ચારસો છસો પચીસ આ બાજ હોય તો માઇનસ એટલે ચારસો માઇનસ છસો પચીસ એટલે બસો પચીસ વધે માઇનસ બરાબર ઝીરો આ આપણો ફાઈનલ આન્સર આવી ગયો જે જે માંગેલ માંગેલ બિંદુગણ નો સમીકરણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી વાર આખું સમીકરણ આપણે સમજી લઈએ ધ્યાન રાખજો કમ્પ્લીટલી સમજાવું છું ધ્યાન આપજો ખાસ કે એ અને બી બિંદુ એવા આપેલા છે કે જેના અંતરો છે એના કોઈ પી બિંદુ થી એનો સરવાળો છે થાય એપી વત્તા બીપી બરાબર દસ એવું લખી શકાય અને બીપી છે જમણી બાજુ જાય તો માઇનસ બંને બાજુ વર્ગ કર્યો બંને બાજુ વર્ગ કર્યો પછી શું કર્યું એપી નું સમીકરણ મૂક્યું અને એ બીપી નું સમીકરણ મૂકેલું છે આ વીસ બીપી એમનામ રેવા દીધા ત્યારબાદ અહીંયા સાદુ રૂપ આપ્યું અહીંયા સાદુ રૂપ આપ્યું જે ઉડતું હતું તે ઉડાડે એક્સ વર્ગ એક્સ વર્ગ વાય વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ ઝેડ વર્ગ આટલું કેન્સલ આ પ્લસ સોળ આ પ્લસ સોળ એ કેન્સલ થઈ ગયું તો અહીંયા શું વધ્યું માઇનસ આઠ એક્સ આ બાજુ લાવું તો પ્લસ આઠ એક્સ હતા પ્લસ આઠ એક્સ અહીંયા સો પ્લસ આઠ એક્સ આ આઠ એક્સ આ બાજુ એટલે પ્લસ માઇનસ વીસ બીપી ડાબી બાજુ ગયા તો પ્લસ હવે અહીંયા થઈ ગયા સોળ એક્સ બંને બાજુ કોમન નીકળ્યા અહીંયા ચાર કોમન નીકળ્યા અહીંયા ચાર ભાંગાકારમાં માં તો ચાર પંચાવીસ એટલે અહીંયા બધું પાંચ બીપી બરાબર પચીસ વત્તા ચાર એ હવે સાદુરૂપ આપવું હોય તો બંને બાજુ વર્ગ લીધા અને સાદુરૂપ આપ્યું બરાબર છે તો અહીંયા પચીસ એમના બીપી નો વર્ગ નું સૂત્ર અહીંયા લખી નાખ્યું છસો પચીસ બસો એક્સ અને સોળ એક્સ બરાબર ત્યારબાદ અહીંયા જે છે આ એક્સ વત્તા ચાર નો વર્ગ નું સાદુરૂપ આપ્યું બાકી બધા સ્ટેપ એમ નામ પચીસ ગુણાકારમાં લઈ ગયો જમણી બાજુ સ્ટેપ એમ નામ બસો એક્સ બસો એક્સ કેન્સલ માઇનસ ચારસો માઇનસ છસો પચીસ એટલે માઇનસ બસો પચીસ બરાબર ઝીરો આ માંગેલ સમીકરણ બને ઓકે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બાર પોઈન્ટ બે આપણું પૂરું થઈ ગયું ઓકે